આજે રાતેથી ડભોઈ સહિત રાજ્યભરમાં આશ્રિત દ્વારા ચક્કાજામ જોવા મળશે. ડભોઈ ડેપો ખાતે કર્મચારી સૂત્રાચારો કરી સજ્જે વિરોધ નોંધાવ્યો હતો. રાત્રેથી હડતાલની જાહેરાત કરી હતી. ડેપો ખાતે મુસાફરો અગવડતાને પરેશાન બની ઉઠ્યા છે. 20 મુખ્ય માંગણી ન સંતોષાતા હડતાલનું એલાન કર્યું હતું. ગુજરાત એસટી વિભાગના એક નિર્ણયના કારણે લાખો મુસાફરોને હાલાકી ભોગવવાનો વારો આવશે. મળતી માહિતી અનુસાર આજે રાતથી તમામ એસટી કર્મચારીઓ હડતાલનું એલાન કર્યું છે, જેના કારણે 20 ઓક્ટોબર મધરાત્રેથી જ રાજ્યની તમામ એસટી બસના પૈડા થંભી જશે. ઉલ્લેખનીય એ છે કે પોતાની પડતર માંગને લઈને આજે ડભોઈના એસટી ડેપો ખાતે ડ્રાઈવર કંડક્ટર સાથેના કર્મચારીઓએ વિરોધ પ્રદર્શન કર્યું હતું. આજ રાત 12 વાગ્યાથી કર્મચારી અચોક્કસ મુદ્દરની હડતાલ પર એસટી વિભાગના તમામ કર્મચારીઓને 20 જેટલી પડતર પ્રશ્નોને લઈને અમે સરકાર સમક્ષ રજૂઆત કરી હતી, પરંતુ સરકાર દ્વારા કોઈ નિર્ણય ન લેવાતા ડભોઈ એસટી ડેપોમાં વિરોધ પ્રદર્શન કર્યું હતું. તેમજ આજે મધ્યરાત્રેથી રાજ્યના તમામ કર્મચારીઓ દ્વારા આંદોલન કરવામાં આવશે તેવું તેમણે જણાવ્યું હતું. ઉલ્લેખનીય એ છે કે ગુજરાત સ્ટેટ ટ્રાન્સપોર્ટ વર્કર્સ ફેડરેશન, ગુજરાત રાજ્ય એસટી કર્મચારી મહામંડળ અને ગુજરાત એસટી મજદૂર મહાસંઘ જેવા ગુજરાત એસટીના સંગઠનોનું આ સંયુક્ત આંદોલન છે. એસટી વિભાગના કર્મચારીઓની 20 મુખ્ય માંગણીના સંતોષાતા હડતાલનું એલાન કરવામાં આવ્યું છે. આ હડતાલ અચોક્કસ મુદ્દત સુધી રહેશે. ગુજરાત એસટી વિભાગના આ નિર્ણય લોકોને મુશ્કેલીમાં મૂકી શકે છે. રાજ્યના 42 લાખથી પણ વધુ મુસાફરોને તહેવારના સમયે ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. એટલું જ નહીં, આ આંદોલનના કારણે ડભોઈ ડિવિઝનને એક જ દિવસમાં અંદાજિત રૂપિયા 3 લાખનું નુકસાન થશે. સાથે સત્તાધીશ અધિકારીએ જણાવ્યું હતું કે સાથે ડભોઈ ડિવિઝનના હજારો મુસાફરો હડતાલના કારણે એક જ દિવસમાં મુસીબતમાં મુકાઈ શકે છે. એસટી વિભાગ અને સરકાર વચ્ચેની આ જંગમાં સામાન્ય માણસને મુશ્કેલી ભોગવવાનો વારો આવ્યો છે. નિગમ તરફથી તને તેમ માન્ય યુનિયન તરફથી અમને સંકલન સમિતિથી આદેશ આપવામાં આવેલો છે કે આજે રાત્રે 12 વાગ્યા પછી આખા ગુજરાતના 40,000 કામદાર રજા પર જતા રહેશે. રજા પર જવાના 20 મુદ્દાઓ છે. 20 મુદ્દાઓમાંથી અમારે એક બી મુદ્દાઓ સ્વીકારવામાં નહીં આવ્યા. વારંવાર સરકાર દ્વારા બોલાવવામાં આવેલ છે, પણ કોઈ પણ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવતી નથી. આ 10 કલાક પછી અમારી હડતાલ ચાલુ થઈ જશે. ગુજરાત રાજ્યના 40,000 કર્મચારી હડતાલ પર જતા રહેશે. અમારે મુખ્ય માંગણી એ છે 7મું પગાર પંચ, પગારનું 28% મોંઘવારી તમામે તમામ ખાતામાં તમામે નિગમોમાં આપવામાં આવે, ચૂકવવામાં આવે છે, પરંતુ એસટી નિગમમાં જ ખાલી 12% ચૂકવવામાં આવે છે. અમારી માંગણીઓ છે, જે ગ્રેડ પેનો લોચો છે, અમારે 7મા પગાર પ્લેટનો સેટલમેન્ટનો હપ્તો લેવાનો બાકી છે. અમારે તાત્કાલિક અસરથી જોવો છે, અને જો આ જાડી ચોમડીની સરકાર અમારી વાત નહીં હોભરે તો આજે રાતે 12 વાગ્યા પછી આખા ગુજરાતના 42,000 કર્મચારી 8,000 બસના પૈડા બંધ થંભાઈ દેશે. એ સત્ય હકીકત છે.